મજા આવેગા ના ભીડો ડુંગરાનું પાણી પથ્થર તોડીને આયો હે બાયા ઓ બાયા હેલો મિત્રો, અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં તેમની સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે અલર્ટ મોશન એપ્લિકેશન જરૂર પડશે મિત્રો, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી અને ટેલિગ્રામમાંથી મળી જશે. યાદ રહે તમારે ઓપન કરીને મિત્રો જે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે, તમે જોઈ રહ્યો છો, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે એક બીટમાર્ક એવો પ્રોજેક્ટ તમે એલાઇટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનું રહેશે મિત્રો, જેની પણ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, સોંગ અને બીટમાર્ક આપેલા રહેશે. ત્યાં તમારે શરૂઆતમાં આવીને જે પ્લસનું આઇકન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમને ફોટા શો કરશે મિત્રો, એથી તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે પાંચમા નંબરનું ફિલ કમ્પેઝન એરિયા ઉપર તમારે ક્લિક કરીને ફૂલ સ્ક્રીનનો ફોટો કરીને મિત્રો જે ત્રીજનું આઇકન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરશો એટલે તમે આગળના બીટમાં આવીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતે મિત્રો ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરીને મિત્રો ફરીથી તમારે મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી ઉપર ફરી ત્રણ ટપકા ઉપર તમારે ક્લિક કરીને મિત્રો ફરી તમારે ફિલ કમ્પેઝન એરિયા ઉપર ફરી ક્લિક કરશો એટલે ફૂલ સ્ક્રીનનો ફોટો થઈ જશે મિત્રો. પછી મિત્રો તમારે તીરના આઇકન ઉપર ક્લિક કરીને ફરી એકવાર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમે જોઈ શકો છો મિત્રો આગળના બીટમાં કે આવી જશો. જોઈ શકો છો ત્યાં આવીને જે બીજા નંબર ઓપ્શન ઉપર ક્લિક કરીને આગળ ફોટોને ખેંચીને મિત્રો ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા પર જઈને મિત્રો એ તમારે ત્રીજો ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો. ત્રીજો ફોટો લીધા પછી તેને પણ ફૂલ સ્ક્રીનમાં કંઈ કટ મારી દેવા. એટલે મિત્રો બધા બીટમાં કે તમે ફોટા એડ કરી લેવાના રહેશે મિત્રો. તમને સોરી મિત્રો, તમને 19.19 સેકન્ડ લાગે મિત્રો તમારા ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો છો આપણે 19.19 સેકન્ડ લાગી મિત્રો આપણે ફોટા એડ કરી લીધા. પછી મિત્રો તમારે અહીં આવીને જે તીરના એકનું છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો 21.19 લગી ખાલી જગ્યા રાખવાની રહેશે. પછી 21.19 આવીને ફરી તમારે મીડિયા પર જઈને અહીંયા તમારે ફરીથી મિત્રો ફોટો એડ કરી લેવાનો રહેશે મિત્રો. ફરીથી મિત્રો ફોટા ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરીને કટમાં એડ ના મિત્રો અહીંથી મિત્રો તમારે છેલ્લે લગી ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો આપણે બધી જગ્યાએ ખાલી એક જગ્યાએ છોડીને મિત્રો ફોટા એડ કરી લીધા છે. પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો એ તમારે એક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે મિત્રો, જેની પણ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અહીં મિત્રો તમને ચાર ફોટા આપેલા છે, તમે જોઈ શકો છો ચાર ફોટા આપેલા છે અને એક કાળા કલરની લિરિક્સ આપેલી છે. 1 2 3 લખેલી એવી લિરિક્સ છે. તેના પર તમારે સોરી મિત્રો પહેલાં નીચે લઈ લો ને જોઈ શકો છો તે કાળા કલરની લિરિક્સ ઉપર તમારે ક્લિક કરીને મિત્રો જે તીરની બાજુમાં ચોરસ પ્લસનો આઇકન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે ત્રીજા નંબરનું કોપી લેસ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો એથી બેગ જઈને મિત્રો ફરીથી સોરી મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે મિત્રો. આપણે જે ફોટા કે તે પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે આગળ આવતું રહેવાનું રહેશે મિત્રો, જેમ કે તમારે 19.19 સેકન્ડ લગી તમે જોઈ શકો છો. ત્યાં આવીને મિત્રો જે તીરની બાજુમાં ચોરસ પ્લસનું આઇકન દેખાય છે, તમે તેના ઉપર તમારે ક્લિક કરીને એ મિત્રો પેસ્ટ લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એ તમારે લાગી જશે મિત્રો આવી રીતે 1 2 3 4. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા શરૂઆતમાં આવી જશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે એક ચોરસ શેપ લેવાનો રહેશે મિત્રો. ચોરસ શેપ લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે જે પાંચમા નંબરનું ફિલ કમ્પેઝન એરિયા લખેલું છે તેના પર તમારે ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં કર્યા પછી કલર એન્ડ ફ્લિપ્સમાં જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને તમને જે ત્રીજા નંબરનું ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે ત્રાસી લીટી જોવા મળે છે તમારે તેને જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે રીતના તમારે સીધી કરી લેવાની રહેશે. ઉપર કાળો કલર નીચે વ્હાઇટ કલર રહી જાય તે રીતના તમારે સીધી કરી લેવાની રહેશે. પછી મિત્રો જોઈ શકો છો પછી મિત્રો જે તમને કાળા કલરનું બોક્સ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે
વચ્ચેનું જે ચોરસ આઇકન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી મિત્રો તેની ઓપેસિટી નીચે ડાઉન કરી લેવાની રહેશે એટલે તમારે કાળો કલર હટી જશે અને વ્હાઇટ કલરનો શેપ બની જશે મિત્રો. પછી મિત્રો તમારે અહીંથી બેક જતું રહેશે, બેક જશો એટલે તમે જોયો શેપ આપણે બની ગયો. પછી અહીંથી તમારે છેલ્લે જતું રહેવાનું છે, છેલ્લે જઈને મિત્રો જે શેપ બન્યો તેના ઉપર ક્લિક કરીને તમારે શેપને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે અહીંના સ્ટેટસને છેલ્લે લગી. ત્યારબાદ મિત્રો ફરીથી તમારે શરૂઆતમાં આવી જવાનું રહેશે, શરૂઆતમાં આવીને મિત્રો ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે એક પીએનજી એડ કરવાનું રહેશે મિત્રો, જે પીએનજી તમને ટેલિગ્રામમાં મળી જશે તે માટે તમે ટેલિગ્રામ જરૂર જોઈન કરી લેજો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. પીએનજી લીધા પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શનમાં જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો આપણે જે વ્હાઇટ કલરનો શેપ એડ કર્યો તેના પર સેટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે સ્કેલનું આઇકન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરીને તેની સાઇઝ થોડીક આપણે વધારી લેવાની રહેશે મિત્રો. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એના તમારે સેટ કરી લેવાની રહેશે મિત્રો. આટલું કર્યા પછી એથી તમારે બેક જઈને મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું હશે. ફરીથી ત્યાં જઈને મિત્રો જે આપણે પીએનજી એડ કરી તેને તમારે છેલ્લે લગી ખેંચી લેવાની રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે અહીંથી મિત્રો બેક જતું રહેવાનું રહેશે મિત્રો. બેક જઈને મિત્રો જે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તેને ફરી તમારે ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ જેમ તમને જોઈ શકો છો પહેલા નંબરનો જે ફોટો આવે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું છે. ત્યાં જઈને તમારે ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો એથી તમારે બેક જતું રહેશે. બેક જઈને મિત્રો ફરીથી જે આપણે ફોટા એટલે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું રહેશે મિત્રો. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જશો એટલે મિત્રો જે પહેલા નંબરનો ફોટો છે તેને તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે એ ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે ત્રણ ટપકા જોવા મળે છે તમે જોઈ રહ્યા છો તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. પેસ્ટ ઇફેક્ટ કર્યા પછી મિત્રો એ તમારે પહેલાં ફોટામાં ઇફેક્ટ લાગી છે તમે જોઈ શકો છો. પછી એથી તમારે બેક જઈને મિત્રો ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. જ્યાં મિત્રો તમને બીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ રહ્યા છો તે ફોટા ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ફરી તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી એથી તમારે બેક જતું રહેશે. બેક જઈને મિત્રો ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને તમારે નીચે જતું રહેશે. નીચે જઈને પહેલાં ફોટા ઉપર આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડી છે તેને છોડીને મિત્રો તમારે અહીંયા બીજા નંબરનો મોટો ફોટો હોય છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. તમે જોઈ રહ્યા છો તે ફોટા ઉપર તમારે ઇફેક્ટ લાગી જશે. આ ફોટા ઉપર મિત્રો એક જ ફોટા ઉપર ઇફેક્ટ લગાડીને બેક આવતું રહેવાનું હશે. બેક આવીને મિત્રો ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમને ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ રહ્યા છો. તે ફોટા ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ફરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે જોઈ રહ્યો છો તેના પર તમારે ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી કરીને મિત્રો એથી તમારે બેક જઈને મિત્રો ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેવાનું રહેશે મિત્રો. નીચે જઈને મિત્રો આગળના બે ફોટા છોડીને મિત્રો તમારે જે ત્રીજા નંબરનો ફોટો આવે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આ એટલા ત્રીજા નંબરના ફોટો પર ઇફેક્ટ આવે પછી તેની બાજુમાં ચોથા નંબરનો ફોટો આવે છે તમે જોઈ રહ્યા છો તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આ એટલા મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. પછીના મિત્રો જે બે ફોટા આવે તેને તમારે છોડી દેવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. એટલે મિત્રો તેના પર ક્લિક કરીને ફોટા ઉપર ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. જોઈ રહ્યા છો પછી પેસ્ટ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો બે ફોટા ઉપર ફરી ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. પછીના મિત્રો ફરીથી બે ફોટા તમારે છોડી દેવાના રહેશે મિત્રો. બે ફોટા છોડ્યા પછી મિત્રો ફરીથી બે ફોટા હોય છે તે બંને ફોટામાં તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. એટલે પેસ્ટ કરી દેવાની રહેશે. એટલે મિત્રો ફરી બે ફોટામાં ઇફેક્ટ લગાવીએ પછી મિત્રો ફરીથી તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. આવી રીતના મિત્રો બે બે ફોટા છોડીને મિત્રો ફરી બે ફોટા આવે છે તમે જોઈ રહ્યા છો તે બંનેમાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે મિત્રો. આવી રીતના મિત્રો ઇફેક્ટ લગાડતું તમારે આગળ આવતું રહેવાનું રહેશે મિત્રો.
જ્યાં મિત્રો તમારે છેલ્લે લગાડી દેવાની રહેશે. મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે બે બે ફોટા છોડીને ઇફેક્ટ લગાડી દીધે. પછી એથી બે ગીને મિત્રો ફરી ઇફેક્ટ વાપરો, જે ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમને લાસ્ટમાં ચોથા નંબરનો ફોટો છે તમે જોઈ રહ્યા છો, તે ફોટા પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે પેલા નંબરનો કોપી ઇફેક્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એ બે કીને મિત્રો ફરી બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે અહીંયા આગળ આવતું રહેવાનું છે, નીચે જઈને આગળ આવતું રહેવાનું રહેશે. મિત્રો આગળના ચાર ફોટા છોડીને જે પાંચમા નંબરનો ફોટો હોય છે તમે જોઈ રહ્યા છો, 3.43 સેકન્ડના બીટમાર્કને નીચેનો જે ફોટો છે તેના પર તમારે ક્લિક કરીને ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તેની પછીનો જે ફોટો આવે છે તમે જોઈ રહ્યા છો તેની બાજુમાં, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો બે ફોટામાં તમારે ઇફેક્ટ લાગી જશે. પછીના મિત્રો બે ફોટો આવે છે તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડી છે, તેને તમારે છોડી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે લાગે જેટલા ફોટા બાકી હોય તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. અને મિત્રો તમને સ્ટેટસ ડિટેક્ટ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આવી રીતના જોઈ શકો આપણે જે ફોટામાં ઇફેક્ટ લગાવેલી છે તે ફોટા તમારે છોડી દેવાના રહેશે, જે ફોટા બાકી છે તે બધામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. મિત્રો જોઈ રહ્યા છો તમે, આ રીતે મિત્રો બાકી છે તે ફોટા પર ઇફેક્ટ લગાડી દીધી છે. આવી રીતે મિત્રો તમારે ફરી બે ફોટામાં ઇફેક્ટ લગાડી છે તેને તમારે છોડીને મિત્રો ફરી બે ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે જોઈ શકો છો આપણે અહીંયા જે લિરિક્સ લગાવી તેની આગળના બે ફોટામાં તમારે ઇફેક્ટ લગાડવાની રહેશે મિત્રો, અને પછીના જે લિરિક્સ પતી જાય તે પછીના બે ફોટામાં તમારે નથી લગાડવાની મિત્રો ઇફેક્ટ, આ રીતના છેલ્લે લગી લગાડી લેવાની રહેશે. તમે જોઈ રહ્યા છો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે અને સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે. તેને તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરીને એક્સપોર્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારે સેવ થઈ જશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.